बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बाल। સત્સંગની સભામાં ઠીક ઠીક સાંભળ્યું, થોડો કદાચ થાક લાગ્યો હોય, થોડો કંટાળો આવ્યો હોય, કંઈક ઝોકું આવતું હોય, કંઈક બીજા વિચાર આવતા હોય, એને બાજુમાં રાખવાના છે। એ માટે જરા ધૂન બોલી, સાંભળવાની નથી, બોલવાની, જીલવાની। ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ 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 ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આત્મા ઔર પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા કર દિયા, સુંદર મેલા કર દિયા, સદગુરુ મિલા દલાઉ, સદગુરુ મિલા, સદગુરુ દેવ કી, સદગુરુ દેવ કી। મંચ પર વિરાજમાન પૂજ્ય શ્રી દિવ્યાનંદજી મહારાજ, પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ, પૂજ્ય જીતાબાપજી,
બીજા પણ સંત મહાત્માઓ તેમજ આ આયોજન કરવામાં તન મન ધન લગાવીને સત્સંગ નો પરમ રસ ચાખવાની આજ્ઞા સંતોએ જે કરી છે તેને સાકાર કરવા માટે સૌએ પ્રશંસનીય કાર્ય કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે સર્વ પ્રકારે. પરંતુ જો માત્ર આ એક સામાજિક પ્રસંગ ગણવામાં આવે અથવા માત્ર સાંસ્કૃતિક પ્રસંગ ગણવામાં આવે તો તે યોગ્ય નથી. એ તો છે સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ એ ભૂમિકા છે, ને પ્રાપ્ત કેવી રીતે કરવી અને એનાથી આગળ જઈને કોઈક એકાદ બે જણ આધ્યાત્મિક ભૂમિકાને પહોંચવાનો પણ પ્રયત્ન કરે એવી આશા સાથે એક નાનું પદ જે છે આપણા જમાનામાં ગાંધીજીની દેશ સેવા, ગરીબોની સેવા, રાષ્ટ્રની સેવા, ગ્રામ્યજનો અને ખેડૂતોની સેવા કરવાનું જેમણે બીડું ઝડપ્યું, જેમના નામથી આપમાંથી ઘણા સુપરિચિત છો એવા શ્રી સંતબાલજી મહારાજનું આ ભજન છે, કાવ્ય છે. વિસ્તારથી લઈએ તો ઘણો સમય થઈ જાય, એટલો સમય અને શક્તિ નથી, તેથી ટૂંકમાં સમજીશું. અગત્યના મુદ્દા નોટમાં લેવા માટે તો વ્યવસ્થા નથી, પણ પોતાના મનની અંદર નોંધી લેવા અને પછી ઘેર જઈને યાદ કરવા. કોઈ ભાઈઓને જોઈતી હોય તો એની કોપી પણ ઝેરોક્સ મળી શકશે. ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મ સેવા કરવી, જે અમારું છે વત્સલતા વિશ્વમહી તેને ભરવી. સકળ જગતની બની જનેતા વત્સલતા સૌ મારેડું, એ જ ભાવનાના અનુયાયે મનવાનું સૌને તેડું, એ જ ભાવનાના અનુયાયે બનવાનું સૌને તેડું. બેલેટી ટૂંકમાં સમજીએ, મહાત્મા કબીરદાસજી કહે છે કે પનિહારીઓ તળાવમાં નદી કિનારે પાણી ભરવા જાય છે, કોઈની પાસે નાનું બેડું છે, કોઈની પાસે મોટું બેડું છે, કોઈની પાસે ડોલ છે, કોઈની પાસે માત્ર લોટો છે. ભાજન જુદા જુદા છે, પરંતુ કુવાનું પાણી એનું એ જ છે, અથવા નદીનું પાણી પણ એનું એ જ છે. હમણાં પૂજ્ય મહારાષ્ટ્રે વાત કરી અને બાપજીએ પણ વાત કરી, અમુક વાળો, અમુક સંપ્રદાય, અમુક પ્રકારની માન્યતા, એ તો એક વ્યવસ્થા છે, એ તો એક ગ્રુપિંગ છે, એ તો સમાજ વ્યવસ્થા ચલાવવા માટે છે, પણ એને પરમાર્થ ન માની લેવો. જુદા જુદા ભાજન હોવા છતાં, જુદા જુદા વાસણ હોવા છતાં પાણી એનું એ જ છે, તેમ સંપ્રદાય જુદા જુદા હોવા છતાં પણ શાશ્વત સત્ય ધર્મ જે છે એ મૂળ સ્વરૂપે તો એક જ છે, પરંતુ તેને પ્રાપ્ત કરવા માટેના સાધન
મહાપુરુષોએ પોતપોતાના દેશ, કાળ, સંસ્કાર, ભાષા, પ્રદેશ એ પ્રમાણે જુદી જુદી રીતે કહ્યા છે. અહીં સંતપાલજી બધાનો સમન્વય કરીને કહે છે, સર્વ ધર્મ સેવા કરવી. મહારાષ્ટ્રી કીધું હમણાં, અહિંસા, સત્ય, સંતોષ, સાદાઈ, વ્યસન મુક્તિ અને સૌથી અગત્યનું કહેવાના છે વિશ્વપ્રેમ. વિશ્વપ્રેમ તો મોટી વસ્તુ છે. કુટુંબ પ્રેમથી ચાલુ કરી સોસાયટી પ્રેમ સુધી જઈએ, નગરજનોના પ્રેમ સુધી જઈએ, પ્રાંતના પ્રેમ સુધી જઈએ અને રાષ્ટ્રના પ્રેમ સુધી જઈએ તો પણ ઘણું સારું. મોહને મારવાના ઘણા ઉપાય સંતોએ કહ્યા છે, જેની વિચારણા જાહેર સભામાં ન થઈ શકે. પરંતુ ચોમાસાનો સમય હોય અને આપણે સાડલો કે ધોતિયું ધોયા અને આપણે એને જલ્દી સૂકવવા છે તો શું કરો છો? કે એટલી તમને ખબર નથી પડતી, એને એકદમ પહેલો તો બરાબર નીચોવી દેવાનું અને પછી એકદમ પહોળું કરી દેવાનું અને સામસામાં ચાર છેડા આમ 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 કરીએ એટલે થોડી વારમાં સૂકાઈ જાય. એટલી તમારામાં અક્કલ નથી? ગમે તેમ એક અડધો કલાકમાં સુકાઈ જાય. આપણો મોહ જે એક વ્યક્તિમાં છે, એક વસ્તુમાં છે, એને ઘટ ઘટ મે જો સાઈ રમતા કટુક વચન મત બોલ રે તો હે પિયા મિલેંગે ઘૂંઘટ કાપટ ખોલ. ઘૂંઘટ કાપટ ખોલ, પટ ખોલ, પટ ખોલ રે તો હે પિયા મિલેંગે ઘૂંઘટ કાપટ ખોલ. જે સિંહ બાબજી કહેતા મારું 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 હું 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 હું, જ્ઞાની કહીએ મારું 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 કરે તે મરે અને તારું 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 કરે તે તરે. આપણે શું કરવું છે? મરવું છે કે તરવું છે? મરવું એટલે દુઃખી થવું, તરવું એટલે સુખી થવું, શાંતિ પામવી. આગળ ઉપર મોટા પુરુષો કે છે સમાધિ પ્રાપ્ત કરવી, પછી બહુ મોટા પુરુષો નિર્વાણ પ્રાપ્ત કરવું, એ પોતપોતાની કક્ષા પ્રમાણે છે. જેમ તે ધોતિયા કે સાડલામાં રહેલી વિનાશને ઉડાડી દેવા માટે એને પહોળું કરવું પડે છે, તેમ આપણે જો આપણા જીવનમાં જે મોહાશક્તિ છે, જે સ્વાર્થ છે, સ્વાર્થની સ્વાર્થાંધતા છે, એને તોડવી હોય તો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવું. આ વચનને હૃદયે લખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદયે લખો. નિરાજ સંતો અગરી ભાષામાં કહે છે, આપણે રામજી બાપા શું કહેતા હતા, મોમે રોમ તોમે રોમ જો દેખું ત્યો રોમી રોમ, મોમે રોમ તોમે રોમ જો દેખું ત્યો રોમી રોમ. શેની વાત ચાલે છે? આપણને મોહ થઈ જાય છે, આ મારું આ મારું, આ હું કોઈને વાપરવો, આ મારા દીકરાને મોટર ના આપો, દીકરાની મોટર જુદી, મારી મોટર કોઈ ના વાપરે, આ મારી થાળી. અઘરું છે પણ અભ્યાસથી સહેલું થઈ શકે છે.
બહુ અઘરું નથી. હૃદય વિશાળ કરીએ, હૃદય વિશાળ કરીએ. વાર લાગે 2 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ. રામ અને મહાવીરે હૃદય એટલું મોટું કર્યું કે આખું વિશ્વ એમાં સમાઈ ગયું. મહાવીર ભગવાન પોતાનું રાજપાટ છોડીને એકલા જંગલમાં, હમણાં વાત કરી એમની પદ્ધતિમાં કરપાત્ર પણ હોય, માએ જેવા જન્મે તેવા, બરાબર બૂટ સૂટ પહેરીને આવ્યા તમે, તમારા જન્મ્યા શરીરથી તમારો શરીરનો જન્મ થયો હતો, બૂટ સૂટ ને હેટ બધું પહેરીને આવ્યા, ધોતિયું ને લોંગ કોટ પહેરીને આવ્યા. એમને કંપની કોની હતી? રામ ભગવાન ને કંપની કોની હતી? તમે કહેશો સીતા માતા. ના, એ તો થોડો વખત માટે કોઈક વાર એમને કંપની હતી હરણની, એમને કંપની હતી વાઘની, એમને કંપની કોક વાર હતી રાક્ષસોની, અને કોક વાર ઋષિ મુનિઓની પણ હતી. અને મહાવીર ભગવાનને તો મળી બહુ દૂર જતા રહ્યા હતા. સસલાભાઈ આવો, શિયાળભાઈ આવો, વાઘભાઈ આવો, વરુભાઈ આવો, કાબરબેન આવો, ચકલીબેન આવો, કીડીબેન આવો, લીમડાભાઈ આવો, પીપળાભાઈ આવો. ગુરુ નાનક દેવ એવું કહે છે, બિસર ગઈ સબ આપ પરાઈ, બિસર ગઈ સબ આપ પરાઈ, ના કોઈ વૈરી ના બેગાના, ના કોઈ વૈરી ના બેગાના, સકલ સંગ હમરી બન આઈ, જબ સે સાધુ સંગત પાઈ, જબ સે સાધુ સંગત પાઈ. આજ સત્સંગ કરવા ભેગા થયા છે, આજે સત્સંગ કરવા ભેગા થયા છે, લઈને જવાનું થોડું 2% તો લઈ જજો. આપણા ભાણામાં જે પીસું તે બરાબર છે, ગરમ રોટલી આવી કે ઠંડી રોટલી આવી, શાક ખલાસ થઈ ગયું તો વાંધો નહીં, દાળ જે આવી. માં મહાન કેમ છે? આ દુનિયામાં માં મહાન છે, સૌથી વહેલા ઉઠે છે, સૌથી છેલ્લી સુવે છે, બધા જમી લીધા પછી જમે છે. મોટા મોટા તીર્થંકરો, આચાર્યો, જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓ, ધર્માત્માઓ, એ બધાને દુનિયાને ભેટ આપનાર પણ માતાઓ છે. પણ એ માતાઓને અમારે કાઠિયાવાડની અંદર એક ચિમકી પણ આપી છે. ये जनन जन तो भक्त जन ने का दाता का शूर, ये जनन जन तो भक्त जन ने का दाता का शूर, अने नहीं तर रह जे वांझणी ने मत गुमा विष्णु, ये नहीं तर रह जे वांझणी मत गुमा विष्णु. હૃદયને પહોળું કરવાની વાત ચાલતી હતી, એ વાત અહીં કહે છે સંત બાલજી મહારાજ. સકળ જગતની બની જનેતા, તમારે 2 દીકરા છે ને 1 દીકરી છે, એટલું નહીં, કહેવાય વ્યવહારમાં એમ કહેવાય કે 2 દીકરા 2 દીકરી જે હોય, પણ કોઈ પણ જોઈએ આપણે ભાઈઓ હંમેશા જો બધી માતાઓ છે, અને માતાઓ એમ જોવે કે આ બધા મારા દીકરા છે, આ બધા મારા દીકરા છે, એ દ્રષ્ટિ, એ દ્રષ્ટિ કેળો માને છે ધીમે 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 ધીમે. આ ચામડાની આંખો આપણે પહેરી છે
એટલે ચામડું દેખાય છે. શ્રી સદગુરુ ની કૃપા થાય અને પોતે અંતરમાં તેમનો બોધ સ્વીકારે તો સકળ લોક માં સહુને વંદે, નિંદા ન કરે કે નિરે, વાચ કાજ મન નિશ્ચલ રાખે, એ ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, સાચો સાધક મુમુક્ષુ, ખ્રિસ્તી જૈન તો તેને કહીએ, જે પીડ પર આઈ જાણે રે. વૈષ્ણવ એટલે કોઈ નાચ જાત એવું નહીં, એ તો એના ગુણો થી સમજવું જે તમે જાણો છો. એ પણ માટે કે છે યુનિવર્સલ લવ, વિશ્વ પ્રેમ એમ વાત કરી. આગળ કે છે જ્ઞાત જાત ના ભેદ યમો ને લેશ નથી કઈ, આ ભડતા દેશ વેશ ના શિષ્ટાચારો, વિકાસ માટે નહીં નડતા. નિર્ભય બનીને જાન માલ ની પરવા કદીએ, નવ કરીએ અમ માલિકી ની વસ્તુ નો, મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. અમ માલિકી ની વસ્તુ નો મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. આવી ગયા વાત. અમે વાણિયા છીએ, બ્રાહ્મણ છીએ, પટેલ છીએ, નાગર છીએ, રાજપૂત છીએ, સિસોદિયા છીએ, ભીલ છીએ, આદિવાસી છીએ, સબ ઇન્સાન મેં એક હી પરમાત્મા હૈ. ઇન્સાન મેં ક્યા? સબ મનુષ્યો મેં નહીં, જીવ માત્ર મેં. જ્ઞાત જાતનો એવો ભેદ સામાજિક વ્યવસ્થા માટે બરાબર છે. શ્રીમદ રાજચંદ્રજી ખાસ લખ્યું, હું વાણિયો છું એમ રોમે રોમે વ્યાપી ગયું છે તે છોડવાનું છે. હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, આ ગૃહસ્થન લાગે નથી પડતું. હું ત્યાગી છું, હું બ્રહ્મચારી છું, હું આચાર્ય છું, હું શાસ્ત્રજ્ઞ છું, હું વિદ્વાન છું. ત્યાગીઓ પણ એવું છોડી દેવું ના જાત, એવું બધું વ્યવસ્થા માટે છે. પ્રેમ એ ક્યારે આવે? સ્વાર્થ છોડીએ તો. એટલા માટે આપણને કીધું કે અમ માલિકી ની વસ્તુનો મૂળ સ્વાર્થ પણ પરિહરીએ. જેટલો મનુષ્ય સ્વાર્થી તેટલો તે ભગવાનથી દૂર. ફરીથી યાદ રાખો, મારે તમારે બધાય, જેટલો મનુષ્ય સ્વાર્થી તેટલો તે પરમાત્માથી દૂર છે. જેટલો મનુષ્ય પરમાત્માની નજીક જાય, શું કહેવા જયસિંહબાજી, હમન તુમો દફતર ગુમ, યાદ છે કે નહીં? સાંભળ્યા હશે ને ભાઈ, સાંભળ્યો તો હશે. હમન તુમ દફતર આવો, આવો. રામ તો ન બનાય, મહાવીર તો ન બનાય, પરંતુ આપણે તો એક 10-20 હજાર માણસને પણ આપણા હૃદયમાં સમાવી શકતા નથી. એને બદલે કુટુંબ વાળાને પણ કહે છે, હમણાં ભજન બોલો છો, ઘરના સૌએ સંપી રહેતા એક બીજાને દોષણ દેતા, ઘરના સૌએ સંપી રહેતા એક બીજાને દોષણ દેતા, નાના મોટા સૌએ સમાન એ ઘરે આવે છે ભગવાન. નાના મોટા સૌએ સમાન એ ઘરે આવે છે ભગવાન, જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન
એ ઘર આવે છે ભગવાન જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન એ ઘર આવે છે ભગવાન એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન આગળ કે છે સમયની મર્યાદા છે 10-8 મિનિટમાં પૂરું કરું છું બ્રહ્મચર્ય ની જ્યોત જગાવી સત્ય પ્રભુ ને મંદિર એ જગ સેવા ને આચન આવે એ વ્યવસાયો આચરીએ સદગુણ સ્તુતિ કરીએ સૌની નિંદા થી ન્યારા રહીએ વ્યસનો તજીએ સદગુણ સજીએ ટાપ ટીપ ખોટી ચજીએ વ્યસનો ત્યજીએ સદગુણ સજીએ ટાપ ટીપ ખોટી ચજીએ નાનપણમાં સંન્યાસ ગ્રહણ કરેલા દીક્ષા વિચાર દેશને અત્યારે નિસ્વાર્થ મનુષ્યોની જરૂર છે સમાજને નિસ્વાર્થ મનુષ્યોની જરૂર છે નાના કુંડાળામાં દેડકો એમ જ માને છે કે દુનિયા એટલે કુવો કુવાની બહાર દુનિયા નથી એમ દુનિયાના લોકો પણ એવું માને છે કે આ હું અને મારું ઘર એટલે પતી ગયું બીજા બધાનું જાનમમાં જાય એમ ન થાય પ્રભુ એમ જીવાય નહીં પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે સેવા પરોપકાર કરુણા અનુકંપા અને બીજાને ઉપયોગી થવાની ભાવના અને વર્તન એ અત્યંત જરૂરી વાત છે એટલે બીજું બધું કીધું એમાં છેલ્લે જે કે સદગુણ સ્તુતિ કરીએ સૌની નિંદાથી ન્યારા રહી કહ્યું છે એટલે અત્યારે સર્વગુણ સંપન્ન પરમાત્મા જેવું તો અત્યારે કોઈ નથી પ્રભુ એટલા બધા ગુણ રામ જેટલા કે મહાવીર જેટલા કે બુદ્ધ જેટલા આપણે બધા પ્રયત્ન કરીએ તો એટલા બધા આવે એવું તો આ ભાઈમાં આ સારો ગુણ છે તો મારે નોંધ કરી લેવી આજે આ તારીખ આ ગામ આ સમય આ સભા એમાં મને આ ભાઈ મળ્યા અને એમના આ ગુણ હતો હું આખી જિંદગી યાદ રાખીશ આ બહેનમાં આ ગુણ હતો આખી જિંદગી યાદ રાખીશ ને મારા જીવનમાં ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય એક ગુણ બે ગુણ ત્રણ ગુણ પાંચ ગુણ 25 ગુણ 50 ગુણ મહાપુરુષ મહાપુરુષ એટલે દુનિયા પૂજે મહાપુરુષ નહી અંદર મેં આનંદ કી પ્રાપ્તિ હો સમતા કી અનુભૂતિ હો પ્રસન્નતા હો ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા જિનકો કછુ ન ચાહીએ વો સાહન કા સા એટલે સદગુણ સજીએ અને વ્યસનો ત્યજીએ જે વિશે મહારાષ્ટ્રીએ આપણને સારું સમજાવ્યું ખાસ યાદ રાખવાનું છે જેના જીવનમાં મોટું વ્યસન હોય તેને ધર્મ પરિણામ પામી શકે નહીં દરેક ધર્મમાં આ વાત કહેલી છે માટે જે આંગળીઓ ઊંચી કરી હતી ઓછી કરી હતી આટલી જવામાં એટલી આંગ આ તો મોટા વ્યસનની વાત છે ખરેખર તો કોઈ વ્યસન ન હોય તે શ્રેષ્ઠ પણ મોટા વ્યસન જે મહારાષ્ટ્રીએ ગણાવ્યા એ તો ન જ હોવા જોઈએ કારણ કે એ હોય તો જે એમણે ગણાવ્યું પણ ખરું તન મન ધન સામાજિક પોતાની જે પોઝિશન સ્ટેટસ જે કહો એ બધાનું તૂટવું થઈ જાય છે ને છેલ્લી પાટલી આપણું જીવન ચાલી જાય છે બાપજીએ પણ કહ્યું કે આ બધી જમીન આપણી હતી પણ આપણે ઠાકોર માંથી ઠાકરડા કેમ બની ગયા કારણ કે ઠકુરાઈ છોડી દીધી દિલની બડાઈ છોડી દીધી
સંપ છોડી દીધો અને વ્યસનો આપણા જીવનમાં આવ્યા એટલે આપણી ઠકુરાઈ ચાલી ગઈ. અને આપણે કેવી પોઝિશનમાં કેવી સ્થિતિમાં આવ્યા એ જાણવાનું, માટે વ્યસન નહીં જ જોઈએ. સદગુણ સજીએ, સદગુણો આપણે બધા લઈ આવો. સત્સંગ આ તો જે ભાઈઓએ કર્યો ને એમને અનેક ધન્યવાદ આપું છું. આપણે સૌ આપીએ છીએ, પણ આપણે 10 જણનો પણ સત્સંગ કરવો. સત્સંગ વિનાનો એકે દિવસ જવો જોઈએ નહીં. અને કદાચ એવો દિવસ બન્યો તો સત્સંગને બદલે જ્ઞાની ભગવંતો સંતોએ પોતાની વાણીને શબ્દનું સ્વરૂપ પણ આપ્યું છે. એવી એમની અનુભવ વાણી વાંચ્યા વિનો શું નહીં. ઊંઘ્યા પહેલા પોતે વિચાર કરવો, મેં સત્સંગ કર્યો આજે, મેં સદવાંચન કર્યું, જો ન કર્યું ધિક્કાર છે, મને સુવાનો અધિકાર નથી. તાપ ટીપ ખોટી તજીએ, સમય નથી, પણ માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે. ગામડામાં તો બહુ સારું છે, હમણાં શહેરની બહેનો ભાન ભૂલી ગઈ છે, લગભગ ગાંડા જેવી થઈ ગઈ છે. શરીરે જ હું એમ માને છે, અને પુરુષની સમવણી થવામાં એ પોતાના બાપને, પોતાના પતિને, પોતાના ભાઈને, પોતાના ગુરુને પણ ગણતી નથી, અને ભગવાનને ગણતી નથી. પતિત સર્વ પ્રકારનું પતન થશે, યાદ રાખો. માતાઓ પ્રત્યે મહાન મને આદર છે, હું એમની પૂજા કરું છું. પણ ક્યારે સીતાનો લક્ષ, તમે કહેશો સાહેબ તમે જૂન વાણી છો, વાંધો નહીં, જીજાબાઈ નો લક્ષ એ તો માનો છે ને. જીજાબાઈ એટલે શિવાજીના માતા. શું કર્યું? પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત, માતાજીને મું જે દેથે ઉડીની ઊંઘ તે દેથે, માતાજીને મુખ જે દેથે ઉડીની ઊંઘ તે દેથે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજી બાઈ ને આવ્યા બાળ, બાળો ડાને માત નીચોળે ધણણ ડુંગરા બોલે, શિવાજી ને નિંદ રૂનાવે, માતાજી જી ભાઈ ઝુલાવે, શિવાજી ને નિંદ રૂનાવે, માતાજી જી ભાઈ ઝુલાવે. એટલે અહિયાં તો માતાઓ નથી એ શહેરની, 10 ગજના નમસ્કાર, બધું ખોટું, વાળ ખોટા, ગાલ ખોટા, ઓઠ ખોટા, કપડા ખોટા, પછી હૃદય જ ખોટું હોય. એવા ત્યાં શિવાજી આવે, પ્રતાપ આવે. કૌશલ્યા માતાની વાત તો તમે માનો નહીં ભાઈ, હવે બધા મોડર્ન થઈ ગયા કે આ તો સાહેબ તમે જ જૂનવાણી છો. આ કૌશલ્યા માતા, આ ત્રિશલા માતા, એ બધા ના માનો. પણ આમ તો પુતળીબાઈ ને તો માનો ને, હમણાં વિલાયત જતા પેલા સપ્ત વ્યસન નો ત્યાગ કરાવ્યો. ગાંધીજી લખે છે, જો મારી માતાએ મારી રક્ષા ન કરી હોત તો હું આજે હેવાન બની જાત. માટે ટાપ ટીપ ખોટી થઈ, ભાઈઓને તો બહુ કહેવાની જરૂર નથી, પણ છતાં કહેવાની જરૂર છે. આજકાલ એવું સાંભળ્યું છે, ભાઈઓનું કઈક શું કહેવાય, બ્યુટી પાર્લર નીકળાય છે. હા, એટલે અમુક જાતની મૂછો ને અમુક જાતના ખોટા ખોટા વાળ ને જે કઈ બધું ખોટું મને બહુ ખબર નથી. માતાઓ જ ન જવાય તો ભાઈઓ જ જવાય કેવી રીતે? જે છે તે બરાબર છે.
हा स्वच्छता होवी जोईए, सौम्यता होवी जोईए, व्यवस्था होवी जोईए, ए बराबर छे। मैं टापटी खोटी थी पीछे लीकड़ी आवे छे, થોડી અઘરી આવે છે, પણ વાંધો નહીં, હવે હું ઉભો થઉં છું એટલે તમને ગાળો નહીં દો। ખાવો પીવો હરવો ફરવો સુવો જાગવો ને વધવો સર્વ ક્રિયાઓ કરતા પહેલા પાપ વિકારો થી ડરવો, છતાં થાય ગફલત જો કોઈ ક્ષમા માંગી હળવા થઈએ, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ, છતાં થાય ગફલત જો કોઈ ક્ષમા માંગી હળવા થઈએ, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ, આત્મભાન નવ વિસરીએ, આત્મભાન નવ વિસરીએ। છેલ્લી વાત છે, ભલે તમને ગમે કે ન ગમે વાંધો નહીં, મનખા દેહ 84 લાખ યોનિમાંથી બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ, મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય, ત્રણ વસ્તુ દુર્લભ છે, બધા જ જ્ઞાની પુરુષો કહે છે। છેલ્લી વાત છેલ્લે વાંધો નથી, હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય ભગવાનના દર્શન કરવા અને તે દ્વારા શાશ્વત આનંદનો અનુભવ કરવો એ માનવ જીવનનું અંતિમ ચરમ મુખ્ય ધ્યેય છે। બાકી તો પશુઓ પણ કરે છે બધું, એમને રહેવા ઘર હોય છે, એમને કુટુંબ કબીલો હોય છે, એમને પેટ ભરાઈ જાય છે, એમને ઘર પણ આવે છે। તુને દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા પૌડી બદલે જાય, એ ન જાય માટે સાદી ભાષા, ખાવું પીવું હરવું ફરવું સુવું જાગવું અને બોલવું, આવું કરવું પડે। આપણું જીવન છે, વ્યવહાર છે, કુટુંબ છે, દુકાન છે અથવા શિષ્યો છે, આશ્રમ છે, સમાજ સાથે સંબંધ છે, પણ એ બધું કરતા પાપ વિકારોથી ડર, આત્માને વર્તમાનમાં દુઃખી કરે, શેષ જીવનમાં દુઃખી કરે અને આગામી ભવોમાં ઘણો દુઃખી કરે એમના પાપ। અત્યારે એ વિષય નથી, તમે બધા સારી રીતે જાણો છો, આમ છતાં પણ આપણે મનુષ્ય છીએ, માણસ માત્ર, ભૂલને પાત્ર કોકવાર ચૂકી જવાય, કોકવાર ભૂલ થઈ જાય તો હે ભગવાન હું ભૂલી ગયો, હે ગુરુદેવ હું ચૂકી ગયો, એમ આર્ત હૃદયથી સાચા હૃદયથી આપણે આપણું પાપ હોય તેનું કથન કરીને પ્રાયશ્ચિત લઈએ તો એ પાપ ધોવાઈ જાય છે, પણ એ પાપ થાય એટલે એને ધોવા માટે ટાઈમ ન લગાડો કે સાહેબ આજે પાપ થયું ને હવે 8 મહિના પછી ધોઈશ, તો ત્યાં સુધીમાં તો હજડબમ થઈ જાય, જેવું ભૂલ થાય કે તરત કબૂલ કરવી અને બને તેટલું જલ્દી એનું પ્રાયશ્ચિત કરીએ તો એ જલ્દી ધોવાઈ જાય। અને એનું છેલ્લું પરમાત્માભાઈ કહે છે, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ। એટલે છેલ્લે બધી વાત થઈ ગઈ, દિવસમાં શરૂઆત વાળા 5 વાર, જેઓ 5-10 વર્ષથી ધર્મ કરતા હોય 11 વાર, અને જેઓને આગળ જેવું 21 વાર પરમાત્માને યાદ કરવા, આખા દિવસમાં 21 વાર પરમાત્માને યાદ કરવાનો નિયમ લેવો આગળ વધેલા માટે, નહીં તો 5 વાર તો ખરું,
કે સાહેબ એ બધું મન તો કેવી રીતે યાદ આવે, મારે તો આ બધું મરવાનો ટાઈમ નથી ને તમે કહો ભગવાન ને યાદ કરો, મારે આટલી દુકાનો ને આટલી ફેક્ટરીઓ ને આટલા ઉદ્યોગો આટલી એપોઇન્ટમેન્ટ ને મારે મરવાનો ટાઈમ નથી. અરે ભાઈ ઈ વાત બાજુમાં રાખ, ખાય છે કરો કે નહીં, હા ઊંઘે છે, ઉઠે કે તરત એક વાર ભગવાન ને યાદ કરી લે, પછી દાંતણ કે બ્રશ કરે ત્યાં ભગવાન ને યાદ કરી લે, પછી દાઢી કરે કે નાવા બેસે તે વખતે એક વાર ભગવાન ને યાદ કરી લે, માથા વાળ ઓળે કે કપડા બદલે ત્યારે ભગવાન ને યાદ કરી લેવા, નાસ્તો કરે ચા પાણી પીએ દૂધ પીએ ત્યારે ભગવાન ને યાદ, બે વાર તો જમે છો ઓછામાં ઓછો, વધારે કેટલી વાર જમતો હોય ભગવાન ને ખબર, એ જમ્યા પહેલા ભગવાન ને યાદ કરવા, જમતી વખતે વચ્ચે એક વાર યાદ કરવા, અને આમાં હાથ ધોઈ ઉભા ન થઈ જવા. આજ કી રોટી મિલી ધન્યવાદ, ખાને કે બાદ ખડા મત હો, પરમાત્મા કો યાદ કે બિના જિન્હોને અન્ન દિયા હૈ ઉસકી હિફાઝત કરો, ઉસકો યાદ કરો પ્રેમ પૂર્વક ભક્તિ પૂર્વક, અને સુતી વખતે 11 વાર પરમાત્માને યાદ કરવા બહુ દુર્ઘટના નથી. પરમાત્માને યાદ કરો, સદગુરુને યાદ કરો, એમની દિવ્ય વાણીને યાદ કરો, બધું એક જ છે. આંખ બંધ કરી અને એમના ગુણોને યાદ કરવા, એમનું નામ લેવું, આવી શક્તિ આપણને સૌને પરમાત્મા આપે, અને આપણું જીવન સત્સંગના રંગે. અમે આવ્યા ત્યારે ભાઈ ગાતા હતા, રંગાઈ જાને રંગમાં, આપણે આપણું જીવન સંતોના રંગથી પરમાત્માના પ્રેમના રંગથી સદગુણોથી રંગાઈ જાય, આપણને શાંતિ પ્રાપ્ત થાય, આપણા ઘરમાં આપણા નગરમાં આપણા સમાજમાં આપણા દેશમાં સર્વત્ર સુખી થાય, એ અંતમંગળ સાથે પૂર્ણાહુતિ. સર્વ થાઓ સહ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક સૂત્ર બોલ્યું છે, જીલ્યો હું આત્મા છું, આપ